નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આગલા લેક્ચરમાં આગલા લેક્ચરમાં જોયું કે ગ્રીનહાઉસ પર કયા કયા વાયુઓની અસર ગ્રીનહાઉસ વાયુ ગ્રીનહાઉસ વાયુઓ તરીકે કયા કયા ઓળખાય છે એમાં આપણે જોઈ ગયા અલગ અલગ વાયુઓ એમાં કાર્બન ડાયોક્સાઇડ મેથે નાઇટ્રેસ ક્લોરા ફ્લોરા કાર્બન આ બધા હતા એ ગ્રીનહાઉસ પર અસર કરતા વાયુઓ હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવાનું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે તો જોઈએ આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે તો વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યો છે એમ તે ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે એટલે કે આપણા જે વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વધી ગયું છે એના કારણે એમ તે વનસ્પતિની વૃદ્ધિ અટકી ગઈ છે અને માનુષ્યમાં વનસ્પતિની ઉત્પત્તિ અને એની વૃદ્ધિમાં અને એના આયુષ્યમાં શું થઈ ગયું છે ફેરફાર થઈ ગયું છે પક્ષીઓમાં અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે એટલે કે પક્ષીઓમાં જે ચકલીને ગીત જેવી પક્ષીઓ પક્ષીઓ છે એ સાવ સામાન્ય દેખાતી હોય છે હિમાલયની બે હજાર નદીઓ પીગળી ગઈ છે એમ તે વાતાવરણમાં જે ગરમીનું પ્રમાણ આવી ગયું તો આના કારણે હિમાલયની જે નદીઓ છે એ બે હજાર જેટલી નદીઓ શું થઈ ગઈ પીગળી ગઈ જે બરફ અવસ્થામાં હતી તો એ પીગળી પીગળી ગઈ કે પાણી થઈ ગયું છેલ્લા દસ વર્ષમાં દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી ગઈ છે એમ તે વાતાવરણમાં આ બધા વાયુઓનું પ્રમાણ વધી જવાથી દુષ્કાળ વરસાદ અનિશ્ચિત થયો એટલે કે દુષ્કાળ પડવા લાગ્યો વાવાઝોડા આવવા લાગ્યા અતિવૃષ્ટિ એટલે કે વધારે વરસાદ થવા લાગ્યો અને વધારે વરસાદના કારણે પૂરની માત્રાઓ પણ વધી ગઈ છે આગળ કે જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં ઓછી માત્રામાં વરસાદ પડવા લાગ્યો અને રાજસ્થાન અને દુબઈ જેવા વિસ્તારોમાં જેવા સ્થળોએ વરસાદ વધારે થવા લાગ્યું અને ચેરાપુંજી કે જે ચેરાપુંજીની અસરમાં વધારે વરસાદ પડે એના બદલે શું થવા લાગ્યું અનાવૃષ્ટિ આ બધું કયા કારણે કે આ વાયુઓ કે વાયુઓને કારણે જ્યાં વાયુનું પ્રમાણ વધારે હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો શું થતું હોય કે ત્યાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય અને વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય એટલે વાતાવરણમાં વાતાવરણમાં ગરમી ગરમીનું પ્રમાણ વધારે હોય આના કારણે શું થતું હોય વરસાદ ઓછો આવે અને જ્યાં વાતાવરણ શુદ્ધ હોય અને વાતાવરણ શુદ્ધ હોય અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય ત્યાં વરસાદ વધારે આવે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે ખેતી આપણે આપણે લોકો જે ખેડૂતો ખેતી કરે છે એ ખે ખેતીમાં એમ કે કઠોળ કારણ કે કઠોળ શું કરતું હોય છે જમીનને ફળદ્રુપ બનાવતું હોય છે પરંતુ લોકો બીજા પાકો લઈ અને વધારે ઉત્પાદન કરીને વધારે લાભ વધારે લાભ લેવામાં સોરી વધારે પૈસા કમાવા માટે બીજા અનાજો અને કપાસ કપાસ જેવા અને રાઈ જેવા વાવેતરનું વધાર કરી અને કઠોળનું ઉત્પાદન શું કરે છે કઠોળનું પ્રમાણ વાવેતરમાં ઓછું કરી નાખ્યું છે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે નીચે જમીનમાં પોલાણ કરવાથી અને જમીનમાં વારંવાર પાણી વરસાદની તંગીના કારણે પાણી નીચેથી ખીચવાથી ની જમીનનું સ્તર કેવું થઈ ગયું છે એટલે કે જમીનમાં પાણી સાવ ઓછું થઈ ગયું છે હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે અને સમુદ્ર કાંઠાનું ધોવાણ સ્તર વધી રહ્યું છે એમ કે હિમ હિમનદી આગલા આપણે ટોપિકમાં જોઈએ બે હજાર જેટલી હિમાલયની નદીઓ પીગળી ગઈ છે તો આ હિમાલયની નદી કે જે બરફ હોય તો બરફ પીગળી એટલે એનું પાણી થાય એ પાણી શું થતું હોય એ પાણી સમુદ્રમાં જાય સમુદ્ર જળની સમુદ્ર જળની સપાટી કેવી થવા લાગી વધવા લાગી અને સમુદ્ર જળની સપાટી વધે આના કારણે સમુદ્રના જે કાંઠાનું કાંઠા છે કે કિનારા કિનારામાં શું થવા લાગ્યું ધોવાણ થવા લાગ્યું કે સમુદ્રનો જે કિનારો હોય એટલે કે જેનું એમ સમુદ્રનું જે પાણી હોય તો એના કરતાં પાણીમાં વધારો થાય કિનારા ઉપર વધારે જાય કિનારાનું ધોવાણ વધી રહ્યું છે તાપમાન વધતા માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બની રહ્યા છે કે તાપમાન વધતા માણસો અમુક રોગો ડિહાઇડ્રેશન અને કુપોષણનો જે રોગ છે એવા રોગોનો શિકાર બની રહ્યા છે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિક લાક્ષણિકતાઓ બદલા છે એમ તે વાતાવરણને કારણે વાતાવરણમાં જે ચેન્જિંગ થયું છે આના કારણે ઋતુ આપણું જે શિયાળો ઉનાળોનું ચોમાસું છે તો શિયાળામાં વરસાદ પણ પડે ઉનાળામાં ગરમી ગરમી પડવાને બદલે એમાં પણ વરસાદ પડે અને ચોમાસામાં શું થાય ગરમી પડે કે અનિશ્ચિત વરસાદ ગરમી કે ઠંડીનું કોઈ નક્કી હોય નહીં તરીકે ઋતુની લાક્ષણિકતામાં ફેરફાર થઈ જશે ગુજરાતની દરિયાઈની સપાટી પચીસ સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે એટલે કે હિમ નદીઓ પીગળે હિમ નદીનું પાણી દરિયામાં જાય દરિયામાં દરિયાના કારણે એના કારણે દરિયાના કિનારોના ભાગમાં પણ આગળ જોઈ કે ધોવાણ થાય તો આના કારણે જમીનની ખાયસમાં શું થાય વધારો થાય છે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ખેતી કારણ કે અત્યારે ઉદ્યોગ ઉદ્યોગ ધંધા અને બિલ્ડરો મકાનો બાંધવાને કારણે અને ખેડૂતો ખેતીમાંથી ખેત ખેતીમાંથી ઉત્પાદન કરવા કરતાં જમીન વેચે તો પૈસા વધારે મળે આ ઈરાદાથી શું કરતા હોય છે લોકો ખેડૂતો જમીન વેચી દેતા હોય છે આના કારણે ખેત ઉત્પાદનમાં શું થવા લાગ્યું છે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા યલો ફીવર સ્વાઈન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી ગયું છે અત્યારે આવા ગ્લોબલ વોર્મિંગની વધારે અસરો જોવાથી કે વાતાવરણમાં ચેન્જિંગ આવવાથી આ બધા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે માલદીવ બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ટાપુઓ ફિલિપાઇન્સ ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબ ડૂબવા જશે એમ તે ગ્લોબલ વોર્મિંગના કારણે જે હિમાલય આજે હિમાલય નહીં પણ બીજી જે નદીઓ છે કે જે ત્યાં પણ કઈ નદીઓ આવે હિમ નદીઓ જે આવે એટલે કે ટાપુ ઉપરની નદીઓ આવે કે જા સાવ બરફ જામી ગયેલી હોય એટલે કે હિમનદીઓ જે થયેલી હોય એ પીગળે તો આના કારણે આ બધા જે વિસ્તારો છે એના એ પણ શું થશે ડૂબમાં એટલે કે ત્યાં પણ વધારે પડતું પાણી આવે નદીઓમાં કાંઠાના કિનારે પાણી આવે અને એના કારણે એ વિસ્તારો પણ શું થશે એમાં પણ પાણી ફેલાઈ જવાની સંભાવના છે ગ્રીન પીચ સંસ્થા મુજબ ઈ સિસન એકવીસોમાં ગુજરાતમાં વસતા આશરે પંચાવન લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે પણ ગ્રીન પીસ સંસ્થા મુજબ એકવીસોમાં એટલે કે ગ્રીન પીસ સંસ્થાએ નક્કી કર્યું છે ગ્રીન એટલે કે ટોટલે ગ્રીન ગ્રીન પીસ સંસ્થા એટલે કે ગ્રીન હાઉસ ટોટલે જે કહેવાય એ સંસ્થાએ નક્કી કર્યું છે કે એકવીસોની સાલમાં ગુજરાતમાં વસતા પંચાવન લાખ લોકોને શું કરવું પડશે સ્થળાંતર કરવું પડશે સ્થળાંતર એટલે કે ગમે તે કારણે કાં તો વધારે પડતો વરસાદને કારણે કાં તો વધારે શું થવા લાગે વરસા નદીઓ પીગળી અને પાણીમાં વધારો આવે તો આના કારણે એટલે કે કોઈ પણ કારણે ગુજરાતના લોકોને શું કરવું પડશે સ્થળાંતર કરવું પડશે સ્વચ્છિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશબુ ગુમાવી રહ્યા છે એમ તો તાપમાનમાં વધારો થવાથી ફૂલો જે ખુશ્બુ એટલે કે જે સુગંધી આપે છે એ પણ શું થવા લાગી છે ગુમાવી રહ્યા છે એટલે કે ફૂલો સુગંધી આપી રહ્યા નથી મધ પૂલો હવે નામ છે છે મધ પૂડો એટલે કે આપણને જે મધ મળે છે તે તો અત્યારે આપણે જોઈએ છીએ કે ક્યાંય મધ દેખાતા નથી તો એ પણ સામાન્ય ક્યાંક ભાગ્યે જ આપણને જોવા મળે છે તો એ નામ શેષ કે ક્યાંય વધારે પત્તા દેખાતા નથી હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણને કયા કારણે ગ્લોબલ વોર્મિંગની અસરો થતી હોય છે અને ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા માટે કયા આપણે કયા કયા દ્રશ્યો કઈ રીતે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ એ આપણને અહીંયા બતાવેલું છે તો બે ચિત્રો આપણને વિદ્યાર્થી મિત્રો બુકમાં બતાવેલા છે પેજ નંબર ચુવાલીસ ઉપર તો અહીંયા આપણા જે અણુબોમ્બ છોડવામાં આવે છે તો એ પહેલું ચિત્ર તમારું એનું છે બીજું ઇલેક્ટ્રિક વસ્તુઓનું છે જે ફ્રીજ છે એસી છે એનું છે બી ત્રીજું ચિત્ર જે છે એ થર્મલ પાવરનું છે અને ચોથું તમારી જે ટીવી એલ કે જે ગણતરી કરવામાં કોમ્પ્યુટર જે આવે તો એનું છે તો આ બધા જે ચિત્રો છે તો ચિત્રો ઉપરથી ગ્લોબલ વોર્મિંગની અસર શું થતી હોય છે એના કિરણો જવાથી કે એના અણુઓના સાવ સૂક્ષ્મ કણો જવાથી વાતાવરણમાં ભરી અને વાતાવરણમાં શું થતું હોય છે ગ્લોબલ વોર્મિંગ વધી જતું હોય છે જ્યારે એને ઘટાડવા ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટેના આપણને ચિત્રો આપેલા છે નીચેમાં કે જે આપણે સૌર ઉર્જા કે જે આપણે વિદ્યુત જે સાધનો ચાલતા હોય એના બદલે અત્યારે તમે જુઓ તો શું કરવામાં આવે છે સૌર ઉર્જા સૌર ઉર્જા ઉર્જા સૌર ઉર્જા કે આપણે કુદરતી જે સૂર્યપ્રકાશની જે કિરણો હોય તો એમાંથી ઉર્જા મેળવી શકીએ અને એમાંથી સૌર ઉર્જા પ્રકાશ મેળવી શકીએ તો સૌર ઉર્જા પવનચક્કી એના પછી પવન સૌર ઊર્જા અને ભરતી અર્જા આ બધા કારણોને લીધે ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય અને વાતાવરણમાં શું થતું હોય વાતાવરણ થોડું વાતાવરણમાં જે વાયુઓ છે એ વાયુનું પ્રમાણ ઓછું થાય આના કારણે આપણા જીવન બધાના જોખમમાંથી મુક્ત થઈ જાય તો આપણને શું કહેવા માંગે છે કે આપણે સૌર ઉર્જાનો જ ઉપયોગ કરવો જોઈએ આપણે આ ઇલેક્ટ્રિક અને તાપમાનમાં વધારો કરતા પરિબળોનો ઉપયોગ કરવો જોઈએ નહીં હવે આના ઉપરથી આપણે નક્કી કરવામાં આવે કે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના ઉપાયો કયા કયા છે તો જુઓ સીઓટોનું ઉત્સર્જન કરનાર સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ એટલે કે સિયોટોલથી કાર્બન ડાયોક્સાઇડ જેમાંથી વધારે ઉત્પન્ન થાય એ વસ્તુઓનો ઉપયોગ ઘટાડવો જોઈએ વૃક્ષારોપણ કરવું વૃક્ષોનું જતન કરવું અને જંગલો કપાતા કાપવા ન જોઈએ અને વનીકરણ વનીકરણથી કાર્બન કાર્બન ઓછો થાય છે કે ટૂંકમાં વૃક્ષો વૃક્ષારોપણ કે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષોને સાવચે જતન કરવું કે વૃક્ષોને સાચવવા જોઈએ જંગલો કપાઈને તેનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે જંગલોથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે પોલીથીન બેગનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે આપણને સરકાર વારંવાર કહે છે કે પોલીથીન બેગ બેગનો ઉપયોગ ન કરવો જોઈએ તો આપણે પણ એમ એમથી પોલિથિનનો ઉપયોગ કરવો જોઈએ નહીં ખાતરને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે સાયન્સમાં પણ આવે છે કે વધારે પડતું રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ જે આપણે વનસ્પતિમાં સાંટવામાં આવે છે તો આના કારણે પાક ઉત્પાદન તો વધે છે પરંતુ આપણી જે જમીન છે એ જમીન કેવી થતી હોય છે પ્રદૂષણવાળી થતી હોય છે તો આના કારણે આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ એટલે કે સામાન્ય જ ઉપયોગ કરવો જોઈએ સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી પ્લે પ્લેનકંટન નામના જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે સમુદ્રમાં પ્લેનકંટન નામના તરલ જીવો છે તો આ જે તરલ જીવો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્રિયા દ્વારા એ શું કરે છે કાર્બન ડાયોક્સાઇડનું પોતે શ્વસન કરતા હોય છે તો આપણે આ જે પ્લેન કન્ટર નામના તરલ જીવો છે તો એને સાચવવા માટે સમુદ્રમાં કણોનો છંટકાવ કરવો જોઈએ કે બીજો જે એમાં સમુદ્રમાં પણ આપણે અમુક જે દ્રવ્યો દ્રવ્યો સમુદ્રમાં પણ અમુક દ્રવ્યો શું થતા હોય છે પાણીમાં મિલ મિશ્રણ થતું હોય છે તો આ પ્લેન્ટ કન્ટન નામના જે તરલ જીવો છે એટલે કે માછલીઓ છે અને બીજા બધા જે તરલ જીવો છે તો આ તરલ જીવોને નુકસાન થતું હોય છે અને મૃત્યુ પામતા હોય છે તો આ જે સમુદ્રના તરલ જીવો છે એ શું કરતા હોય છે પોતાના શ્વસનમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મારફતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે અને ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે આપણે તો એવા જીવોને આપણે શું કરવા જોઈએ સાચવવા જોઈએ સજીવ ખેતી અપનાવી લીલો પદવાસ અને સાનિયું ખાતર વાપરવું એમ કે સજીવ ખેતી સજીવ ખેતીમાં એમ તે લીલો પદવાસ એટલે કે અમુક જે શું હોય તમારું સણ જેવું હોય અને બીજા જે નાના નાના જે થતા હોય એને શું કરવામાં આવે વાવેતર કરવાનું અને એને જમીનમાં સીધું પાછું ખેત કરી અને દાટી દેવામાં આવે એ લીલો પદવાસ કહેવાય અને સાનુ સાનિયું ખાતર એ તો આપણને ખબર છે કે જે પ્રાણીઓ છે એના મળમૂત્રથી સાન્યુ ખાતર બનાવવામાં આવે તો એનો જ ઉપયોગ કરવો જોઈએ પશુઓના ખોરાકમાં બાયોટિક ભેરવવા જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે એમ તે પશુઓને ખોરાકમાં બાયોટિક ખોરાક ભેરવો કે જેથી કરી અને પશુઓ જે છે તો પશુઓમાં કારણ કે આપણે આગળ જોયું કે પશુઓના કારણે મિથેન જેવો વાયુ વધારે પડતો બાર અને ચયાપચયની ક્રિયા દ્વારા કાર્ય છે તો બાયોટિક ખોરાકથી એમને એને શું થતું હોય છે જે મિથેન પેદા થતો હોય એ જે થતો હોય એનાથી ઓછો થાય છે તો આના કારણે પશુઓને બાયોટિક ખોરાક આપવો જોઈએ આના કારણે મિથેન જથન જથ્થામાંથી જે મિથેન પેદા થતો હોય એમાં શું થતું હોય બેક્ટેરિયાને અંકુશ કે મિથેન નામનો વાયુ ઓછો ઓછો ઉત્પન્ન થાય ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એ વસ્તુઓનો કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે લાઇટ લાઇટ પ્રમાણસર જોઈતી હોય એટલા પ્રમાણમાં ફ્રીજ તો આપણે ચોવીસે કલાક ચાલુ રાખતા હોય છે એસી ગરમી હોય ત્યારે ટીવી જ્યારે થોડા સમય જોવી હોય ત્યારે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ એ સિવાય એનો ઉપયોગ કરવો જોઈએ નહીં ત્યારબાદ પરિ પરિવહનના સાધનોનો વિવેકપૂર્વક પરિવહન કે વાહન વ્યવહાર એનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ કે આપણે જે વસ્તીનું પ્રમાણ વધારે થયું છે એ વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ એમ કે વીજળીની બચત વીજળીની બચત માટે આપણે મકાનો બનાવીએ કે જે તમારી ઓફિસો બનાવીએ તો કુદરતી હવા મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેના કારણે આપણે કૃત્રિમ એટલે કે એસી કે પંખાની જરૂર ઓછી થાય એવી રીતે આપણે શું કરવું જોઈએ મકાન કે ઓફિસોની વ્યવસ્થા કરવી જોઈએ ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વપરાશ કરવો જોઈએ ઇકો ફ્રેન્ડલી એટલે કે એ જે કાગળ વાપર્યો હોય તો એ જ્યારે તમે પસ્તીમાં આપો તો એને ફરીથી એ કાગળને શું કરવામાં આવે એ કાગળને ફરીથી રિસાયકલિંગ કરી અને એને પણ ફરીથી ઉપયોગમાં લેવામાં આવે એના માટે ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો જોઈએ ઘરની આજુબાજુ શોધ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ એમ કે ઘરની આજુબાજુ શોધ અને વૃક્ષો કારણ કે શોધ અને વૃક્ષો કાર્બન શ્વસનમાં પોતાના શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે આના કારણે તે વધારે શોધ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપણને જે કુદરતી સંપત્તિઓ જે છે વૃક્ષો ગણતરીમાં લો જળ લો કે બીજી કોઈ વસ્તુ તો આવી જે કુદરતી સંપત્તિ છે એનો કેવી રીતના વિવેકપૂર્વક ઉપયોગ કરવું જોઈએ પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે આપણને જમીનમાંથી જે પેટ્રોલિયમ પેદાશો કોલસો છે તમારું પેટ્રોલ છે ડીઝલ છે આ બધી જે પેટ્રોલિયમ પેદાશો છે એનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પાણીનો કકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપણે પાણી તો પાણી આપણે આગળ પણ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે માત્ર એક તકો પાણી એવું છે કે જે આપણા પીવા માટેનો ઉપયોગી છે એનો વપરાશ માટેનો તો આના કારણે બાકી બધું પાણી શું છે વધારે પડતું ઇકોતેર ટકા પાણી ખારાશ વાળું છે તો આના કારણે આપણું પાણીનો ઉપયોગ કેવી રીતના કરવો જોઈએ કરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ કે વરસાદનું પાણી જે આવે એનો સંગ્રહ કરવો જોઈએ કે જેથી કરી અને ચોમાસા સિવાયની ઋતુઓમાં એનો ઉપયોગ કરી શકાય સીએનજીનો વપરાશ વધારવો જોઈએ કારણ કે સીએનજીથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે આના કારણે સીએનજી વાયુનો ઉપયોગ સાધન વાહન વ્યવહારમાં કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી રહી છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે અને ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના ઉપાયો કારણ કે આ બંને તમારી ટૂંક નોંધમાં આવે છે તો ખાસ અગત્ય નહીં અને એમાંથી મિનિમમ તમારી દસથી બાર મુદ્દા તો પરીક્ષામાં લખવા પડે છે તો બધા મુદ્દા તમારે તૈયાર કરવાના રહેશે હવે માત્ર જીકે માટે અને ખ્યાલ માટે આપણને એક આપ્યું છે કે તમારે એક ટંક આગળ બનાવવા માટે ચુવાલીસો કિલો વોટ વીજળી ત્રીસ હજાર લીટર પાણી અને અગિયાર વૃક્ષોના લાકડાનો માવો કારણ કે આપણા જે કાગરો છે એ વૃક્ષોના લાકડાના વૃક્ષો જે છે એના લાકડાનો જે માવો હોય એમાંથી આપણા કાગરો બનતા હોય છે અને એમાં કેટલી વીજળી વપરાપરાશ થતી હોય છે અને કેટલું પાણી તો વિચાર કરો કે આપણે જ્યારે સ્કૂલમાં બનતા હોઈએ છીએ તો એ વખતે એને શું કરી નાખે છે ફત લઈ અને તમારી નોટના પેજ ફાળી અને ફેંકી દો છો તો એ પેજને ફાળીને ફેંકી દેવું જોઈએ નહીં કારણ કે એ કેટલું કિંમતી છે એ તમને આના ઉપરથી ખ્યાલ આવી જશે કે એ બન કાગરો બનાવતા કેટલો સમય લાગે છે અને એના પાછળ કેટલો ખર્ચ થતો હોય છે એ જોયું વિદ્યાર્થી મિત્રો હવે માત્ર છેલ્લો મુદ્દો કે પર્યાવરણને બચાવવા સ્વૈચ્છિક નીતિ કઈ છે તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણને વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા સન ઓગણીસો બોતેરમાં સ્વીડનમાં પાર્ટનના સ્ટોક હોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી ત્યારબાદ બ્રાઝિલના રીઓ જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું તો અહીંયા શું કહે છે માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણને વિનાશ કરી રહ્યો છે કારણ કે આપણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આના કારણે પર્યાવરણને શું કરી રહ્યા છે નુકસાન કરી રહ્યા છે તો આના કારણે વિશ્વ વિશ્વને સમજાવતા ઓગણીસો બોતેરમાં સ્વીડનમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં પર્યાવરણ બચાવવાની શું મળી હતી એક બેઠક મળી હતી આ બેઠકમાં બ્રાઝિલના રિઓરી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન પણ મળ્યું હતું એમ તે અહીંયા આપણે માણસ મનુષ્ય જે છે એ પર્યાવરણને જે નુકસાન કરી રહ્યું છે આના કારણે સ્વીડનના સ્ટોકહોમમાં અને બ્રાઝિલના રિયો રિ જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું અને આમાં એમ તેમ પર્યાવરણને બચ પર્યાવરણને કેવી રીતના સાચવવું જોઈએ એ વિશેની ચર્ચાઓ થઈ હતી ગ્લોબલ વોર્મિંગના સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડે માર્કની રાજધાની કોપર એવું નક્કી કરવામાં આવ્યું ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ કે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે એટલે કે ગ્લોબલ વોર્મિંગથી ગ્લોબલ વોર્મિંગની સંદર્ભનાથી વિશ્વમાં એમ તો એના લીધે કેવી અસર થાય છે આના કારણે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેન્માર્કની રાજધાની કોપરિયાંગલમાં તો કોપરિયાંગણમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એ શું કહે છે અહીંયા ડેન્માર્કમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે આ વિકસિત રાષ્ટ્રો છે એટલે કે વિકસિત દેશો છે એ શું કરે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો વધારે છે તો આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી અને વિકસિત રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતાં વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે તો જે વિકસિત રાષ્ટ્રો છે એ સ્વીકારવા તૈયાર નથી કે એમના કારણે ગ્લોબલ વોર્મિંગની અસરો વધી રહી છે અને ગ્રીનહાઉસવાળા હાઉસવાળા એટલે કે પર્યાવરણ બચાવવાવાળા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે પણ પોતે પોતાની ભૂલો માનવા તૈયાર નથી અને પર્યાવરણને બચાવવાવાળા જે સંસ્થાઓ છે એ વાયુ ઉત્સર્જન ઘટાડવા કે આ વાયુઓને ઘટાડવા માટેનું એ લોકોને દબાણ કરી રહ્યા છે વિકાસશીલ દેશોના વિકાસ માટે સો અબજ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે આ રાષ્ટ્રો છે વિકસિત રાષ્ટ્રો તો એ વિકસિત રાષ્ટ્રો કાર્બન ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાને તો એમને સરકાર ટોટલ વિશ્વ દ્વારા સો અબજ ડોલર શું કરવામાં આવે એટલી સહાય રીતે મદદ કરવામાં આવે છતાં પણ એવી બેઠક મળી હતી અને એ બેઠકમાં કેટલા પિસ્તાલીસ દેશો ઓગણસાઠ જેટલા સંશોધનો દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા હતા એમ કે જો એ લોકો આ રીતે ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડી તો એમને સો હજાર ડબલની શું કરવામાં આવે મદદ કરવામાં આવે તો આવી જ્યારે એ લોકોને શું કરવામાં આવી ઓફર કરવામાં આવી તો એ વખતે પિસ્તાલીસ દેશો અને ઓગણસાઇસ જેટલા સંશોધનો દ્વારા જે નેતાઓ છે એ આબોહવા માટેની ગંભીર શું કરવા લાગ્યા હતા વિચાર કરતા હતા વિચાર કરતા કરી મૂક્યા હતા વિશ્વમાં સરેયાસ નાગરિક હવે કેટલા કેટલો મા માણસ કેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે તો જુઓ વિશ્વના સરેયાસ નાગરિક ચાર પોઈન્ટ બે ચાર ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ શોરે છે વિશ્વમાં એમ તે ટોટલી નાગરિક શું કરે છે ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ શોરે છે ભારતનો નાગરિક આપણે ભારતની વાત કરવામાં આવીશ તો ભારતનો નાગરિક સરેરાશ એક પોઈન્ટ બે મેટ્રિક ટન કાર્બન છોડે છે અન્ય વિકાસશીલ દેશો તો ઘણો કાર્બ ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે તો અન્ય જેમ તે વિકાસશીલ દેશો છે એનામાં તો ઓછો કાર્બન વાયુ કારણ કે શું છે એના નાગરિકો ઓછો કાર્બન વાયુ છોડે છે તેમના વિકાસ માટે મોટા પાયે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમને પ્રત્યેક નાગરિક વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આમ તો શરિયા શું કહેવામાં આવ્યું છે ટોટલે વિશ્વમાં ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ શોધવામાં આવે છે આપણો ભારતનો એક પોઈન્ટ બે જ્યારે સૌથી વધારે કાર્બનનું કાર્બન વધારે કોણ શોધે છે અમેરિકાનો નાગરિક જે વીસ પોઈન્ટ છ કાર્બન તો વિદ્યાર્થી મિત્રો આપણે જે શાકાહારીઓ હોય અને એમાં આપણી જે ખોરાકનો ઉપયોગ કરતા હોય એમાં શું થતું હોય કાર્બનનું પ્રમાણ ઘટે પરંતુ જે માંસાહારી છે તો માંસાહારી લોકોમાં શું થતું હોય કાર્બનનું પ્રમાણ વધારે થતું હોય છે તો આ રીતે અમેરિકા જેવા દેશોને શું કરવું જોઈએ નિયંત્રણ આપવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે તો તમે જ્યારે તમારું લેક્ચર જ્યારે આવે એ વખતે હું તમને પીડીએફ દ્વારા ટૂંકા પ્રશ્નો તો મોકલું જ છું કે જેથી કરીને તમે બુક વાંચી શકો પરંતુ અને તમારી આપની સ્કૂલ ખુલશે એ વખતે હું તમારા બધા ટોપિકમાં જેટલા પ્રશ્નો આપેલા છે એ હું એક એક ચેક કરીશ અને એની સાથે એકી એક જેટલા ચેપ્ટર ચાલ્યા હોય એનું સ્વાધ્યાય પણ તમારે અવશ્ય ફરજિયાત લખવાનું રહેશે ધન્યવાદ